રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથારના આદિવાસીના પ્રમાણપત્રને લઈને વિવાદ ઉઠ્યો છે. ખુદ ભાજપના જ એવા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જ મંત્રી નિમિષા સુથાર સામે મોરચો માંડ્યો છે. તેમણે ભાજપ પક્ષ પર આરોપ મૂક્યો છે કે નિમિષા સુથાર આદિવાસી નથી, પણ તેમની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ છે એટલે ભાજપે તેમને મંત્રી બનાવી દીધા છે. સાંસદ મનસુખ વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે આદિવાસીઓ વર્ષોથી દેવી દેવતાની પૂજતા આવ્યા છે, પણ હું હિન્દુ ધર્મના ઠેકેદારોને કહેવા માંગુ છું કે આદિવાસીઓને દિલથી સ્વીકારજો. આજે ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રને લઈને ફરનારા સંગઠિત થઈ રહ્યા છે, જ્યારે સાચા આદિવાસીઓ અંદરોઅંદર લડી રહ્યા છે. વિદેશી તાકાત અને રૂપિયાને કારણે બધા સક્રિય બન્યા છે, જેનાથી હવે સાવધાન થવાની જરૂર છે. મોરવા અરબ તરફના ધારાસભ્ય નિમિષા સુથારને નવી સરકારમાં મંત્રી પદ અપાયું છે, પણ તેમના આદિવાસીના પ્રમાણપત્રને લઈને આદિવાસી વિસ્તારોમાં આંદોલન ચાલી રહ્યું છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથારના મામલે સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લો વિરોધ નોંધાવતા કહ્યું કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય, પણ તેમના પિતા આદિવાસી હતા કે નહીં તે ખબર નથી અને તેમનું પરિવાર આદિવાસી છે જ નહીં. છતાંય ભાજપે ટિકિટ આપીને નિમિષા સુથારને મંત્રી પદ આપી દીધા, કેમ કે તેમની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ હતું. નિમિષા સુથાર ખોટા છે કે ખોટા છે તે તેઓ ભારપૂર્વક સાથે કહી વસાવાએ આદિવાસીઓને અપીલ કરી છે કે નિમિષા સુથાર જયારે રાજપીપળા આવ્યા ત્યારે લોકો તેમના પગે લાગતા હતા, પણ વાસ્તવમાં ખોટા લોકોને પગે પડવું જોઈએ નહીં. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં એવું કબૂલ્યું કે હું નિમિષા સુથારને જીતાડવા ચૂંટણી પ્રચારમાં ગયો નથી. ભાજપ મને ભલે કાઢી મૂકે, હું સાચું જ બોલીશ. આમ ભાજપના સાંસદે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ નિમિષા સુતાની વાત કરું, ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે, જગ જાહેર છે કે આદિવાસી એ બાપ એનો આદિવાસી હશે કે નહીં હશે રામ જાણે, પણ એનો આખો પરિવાર આદિવાસી નથી, સ્વીકારે છે, પણ છતાં એને ટિકિટ આપી પાર્ટીએ ને મંત્રી બનાવી. એ પાર્ટીનો વિષય, સરકારનો વિષય છે. એમાં જસવંતસિંહ બાબરનું પુતળું બાળ્યું, બીજા બધાનું પણ પુતળું બાળવાનું, અહીંયા પણ ભરૂચમાં બાળવાની વાત કરતા હતા, પણ મેં કીધું જો તમે હમણાંની વાત ખોટા પ્રમાણપત્ર બાબતમાં શરૂઆત મેં કરી હતી, જે બે વાત કરતો હતો આદિવાસી સંગઠનોને ભેગા કરીને પહેલું સંમેલન ભરૂચમાં કર્યું. સેવંતુબેન પૂછો, આપણે નર્મદામાં તો ઓછું થયું હતું, પણ ભરૂચમાં ભવ્ય સંમેલન હતું. આ બંધારણમાં મળેલા અધિકાર છે, નોકરી માટે આપણે બંધારણમાં મળેલી જોગવાઈ છે, એમને એમ કોઈ નથી. તો એના માટે તો બંધારણીય અધિકાર માટે જાગૃત આદિવાસી આગળ આવવું પડશે, કોઈ પણ જાતના ડર વગર. આ તો આપણે એકબીજાના ટાંટ્યા ખેંચે છે. આવનારા દિવસોમાં આવા લોકોને હું ખુલ્લા પાડીશ ભાઈ. એક તો એમનાથી કશું કરવું નથી ને અમે કરીએ છીએ, એટલે એમને ખોટા ચિત્ર નીકળી પડ્યા છે કેટલાક લોકો, ભાજપમાં વાળા કેટલાક નેતાઓ. અને નિમિષા સુથાર, અરે પાર્ટી જે નિર્ણય લીધો, તમે હું કામ સાલ ઓળાવાળો જાઓ છો, હું કામ પગે લાગવા, હું કામ એના પ્રચારમાં દોડી જાઉં છું. હું નથી ગયો નિમિષા સુથારના પ્રચારમાં, હું નિમિષા સુથારના પ્રચારમાં નથી ગયો. હું એમ કહું છું કે નિમિષા સુથાર ખોટી છે એટલે ખોટી છે, મારો અભિપ્રાય નથી લીધો, મેં અભિપ્રાય આપવા નથી. જીતોડા પણ નથી ગયો, જે લોકો જીતોડા ગયા હતા ને બધાને ખબર છે, રાજીપલા આવી દીધું કોણ બધા ઊંધા છતાં પડતા, મને ખબર છે. આ ધંધા બંધ કરી દો આદિવાસી નો, છાતી તમારી છત્રીથી છાતી હોય ને તો ખોટા લોકોને ઝુકવાનું બંધ કરી દો ભાઈ. તો આ મને ખરેખર બધી બાબતોનો મને કોઈના માટે રોષ નથી, કોઈ વ્યક્તિ માટે કોઈના માટે રોષ નથી, પણ એક તમે આદિવાસી નેતા થાવ છો ને ખોટા લોકોને આગળ પાછળ તેમની પાસે વીંટડ્યા કરો છો, એ તમારી હજી થાય છે. એનું સ્થાન એને ત્યારે વાંધો ને ભાઈ, એનું જેનું સ્થાન છે ત્યારે વાંધો. મને પાર્ટી કાઢી મૂકશે ને તેની કોઈ ચિંતા નથી, મને આ પાર્ટી વાળા કાઢી મૂકશે ને કોઈ ચિંતા નથી, પણ સાચી વાત તો કહેવાનો, સાચી વાત તો કેવી પડે ભાઈ. આદિવાસી તરીકે બધાનું લોહી ઉકળવું જોઈએ ભાઈ, આદિવાસીના હક માટે બધાએ બોલવું જોડે. ને તમે ના બોલો તો બીટીપી વાળા હાવી થઈ જવાના, આ તો દેખીતી વાત છે ને. તમે બેસી રહ્યો છો છાનામાના, તો નુકસાન કોને છે, નુકસાન કોને, એ સમજો રાજનીતિમાં છો તો.